નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. ખેરાલુ શહેરમાં રૂપિયા 10 લાખના ખર્ચે જૂનું સરકારી દવાખાનું ફરી ચાલુ થશે. ખેરાલુ શહેરનું અકંડમ હાલતમાં પડી રહેલું જૂનું સરકારી દવાખાનું વર્ષો બાદ ફરી ચાલુ કરવા ચક્રો ગતિમાન થયા છે. જ્યારથી શહેરની સિતકેન્દ્ર ચોકડી નજીક સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયું છે ત્યારથી આ દવાખાનું બંધ કરી દેવાયું હતું, જેના કારણે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ સારવાર માટે સિવિલ સુધી પહોંચવા તગડા નાણાં ખર્ચવા પડે છે. ત્યારે બંધ કરી દેવાયેલું આ દવાખાનું ફરી ચાલુ કરવા શહેરીજનો છેલ્લા 25 વર્ષથી માગણી કરી રહ્યા છે. જિલ્લા પંચાયત હસ્તક આવેલું આ દવાખાનું અગાઉ પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ પુનઃ ચાલુ કરાવ્યું હતું, પરંતુ રાજકીય આટીગુટીમાં દવાખાના માટે જરૂરી વીજોડાણ વગેરેની સુવિધાઓ નહીં મળતો અંતે તે બંધ કરી દેવાયું હતું. ત્યારે ફરી એકવાર શહેરીજનોએ અહીંના ધારાસભ્ય અજમલજી ઠાકોરને રજૂઆત કરતો ધારાસભ્ય રાજ્ય સરકારમાંથી દવાખાનાના રિનોવેશન માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી છે. જૂનું દવાખાનું અવાવરું જગ્યા હતી અને એનું ખોટું મિસયુઝ થતું હતું, તો હું ધારાસભ્ય બન્યા પછી વારંવાર શહેરીજનોની રજૂઆત કરી કે સાહેબ આનો કોઈ પણ સંજોગોમાં એનો ઉપયોગ થવો જોઈએ. તો મને પણ એ પ્રશ્ન વ્યાજબી લાગ્યો, ધ્યાને આવ્યું અને એ પ્રશ્નને તરત જ સોલ્વ કરી દીધો અને એના વિકાસ માટે સરકારશ્રીએ 10 લાખ રૂપિયા ફાળવ્યા અને ટૂંક સમયમાં એની કામગીરી કરવામાં આવશે અને ખૂબ જ સારી રીતે એનો લોકોના હિતમાં એનો ઉપયોગ થશે. એટલે એ પ્રકારે સરકારે પણ ખૂબ જ સારી રીતે એનો વિકાસ કરવા માટેની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે. મને હમણાં પણ મેસેજ મળ્યા કે ટૂંક સમયમાં આપણે એને ડેવલપ કરવાની કામગીરી કરી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે હાલમાં ખંડેર પાસે રહેલું આ સરકારી દવાખાનું સને 1897માં મહારાજા ગાયકવાડે રૂપિયા 12,261ના ખર્ચે નિર્માણ કરાવ્યું હતું અને દવાખાનામાં સ્ટાફ કાર્ટર, પીએમ રૂમ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી હતી. જોકે વર્ષો સુધી બંધ હાલતમાં પડી રહેલું આ ઐતિહાસિક દવાખાનું હવે ફરી ચાલુ થવાનું હોવાથી શહેરના ગરીબ લોકોને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી સારવાર મળી રહેશે તેવી આશા સેવાઈ રહી છે. જીતેન્દ્ર પંડ્યા, લોકનાથ ન્યૂઝ, ખેરાલુ. ચેનલનું સતત અપડેટ મેળવવા માટે સૌ પ્રથમ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારું અપડેટ સતત તમને મળતું રહેશે. ધન્યવાદ.